માન્ય કુમારપાળભાઈ દેસાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપણે એમનો એક નાનકડો પરિચય મેળવીએ. આમ જોઈએ તો જૈન સમાજમાં કુમારપાળભાઈનો પરિચય આપવો એ સૂર્યને દીવો બરસાવવા બરાબર છે. આપણે એક લેખક તરીકે, એક સમીક્ષક, સંપાદક, પત્રકાર, કટાર લેખક અને ભાષાંતરકાર તરીકે ડોક્ટર પદ્મશ્રી કુમારપાળ દેસાઈ સાહેબને હંમેશા યાદ કરીએ છીએ. તેઓ જ્યાં ભણ્યા તે ગુજરાત યુનિવર્સિટીમાં તેમણે ભણાવ્યું પણ. અનેક સાહિત્યિક સંસ્થાઓની સાથે આપ જોડાયા. 100થી વધુ પુસ્તકો લખ્યા, જેમાં જીવન ચરિત્રો અને જૈનિઝમ પરના પુસ્તકોનો મોટે પાયે સમાવેશ થાય છે. 2004માં તેમના પ્રદાનને માટે ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે. 30 ઓગસ્ટ 1942 એમનો જન્મ દિવસ. કુમારપાળજી જીવનના 8મા દાયકામાં પ્રવેશ્યા છે. તેઓ રાણપુરમાં જન્મ્યા. તેમણે વિપુલ લેખન કર્યું છે. એકાંતનો કોલાહલ છે કે 1976 થી સતત તેઓ લખતા રહ્યા છે. સુવર્ણ મૃગ, ભવની ભવાઈ, બિંદુ બન્યું મોતી, મહેક માનવતાની, બિરાદરી, મોતીની માળા, મોતીની ખેતી, અનાહત એ હમણાં જ 2019માં આવેલી તેમની એકમાત્ર નવલકથા છે, જે મહાભારતના મુખ્ય પાત્ર કુંતીની કથા છે. સમીક્ષામાં તેમણે શબ્દ સન્નિધિ, ભવન વિભાવન, હેમચંદ્રાચાર્યજીની સાહિત્ય સાધના, સાહિત્યિક નિસ્બત, અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ યાદગાર છે. આનંદધન, જેના વિશે આપણે રમઝાનભાઈ પાસેથી સાંભળ્યું આ પર્વમાં, તે આનંદધન એક અધ્યયન રૂપે કુમારપાળજીએ પણ લખ્યું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના શતાબ્દી ગ્રંથો 2 ભાગમાં એમણે એની સમીક્ષા કરી છે, સંપાદન કર્યું છે. તેમના સંપાદનમાં 21મી સદીનું બાળ સાહિત્ય આ એક અદભુત ગ્રંથ છે. અદાવત વિનાની અદાલત, એક દિવસની મહારાણી, જય ભિખુની ધર્મકથા, શબ્દશ્રી, પરિવર્તનનું પ્રભાત, કવિ દુલા કાગ સ્મૃતિ ગ્રંથ, નર્મદ આજના સંદર્ભમાં, ઓજસ દીધા આત્મબળના, આ એમના વિશિષ્ટ સંપાદનો છે. એમના ફિલસોફીના નિબંધો, એમનો અત્યંત જાણીતો સંગ્રહ છે ઝાકળ બન્યું મોતી, એના 3 ભાગ થયા છે. તૃષા અને તૃપ્તિ, શ્રદ્ધાંજલિ, અબોલની આત્મવાણી, ઝાકળ ભીના મોતી એ એમના નિબંધ સંગ્રહો છે. એમણે અદ્ભુત જીવન ચરિત્રો આપણને આપ્યા છે. અપંગના ઓજસ, લાલબહાદુર શાસ્ત્રી પરનું પુસ્તક મહામાનવ શાસ્ત્રી, વીર રામમૂર્તિ, આફતોની આંધીની વચ્ચે સમૃદ્ધિનું શિખર, બાળકોના બુદ્ધિસાગર સુરેશ્વરજી, ફિરાક ગોરખપુરી જેવા કવિ પર એમણે અદભુત લખ્યું છે, મૂળ માર્ગના અમૃત અને અધ્યાત્મનું શિખર, માનવતાની મહેક અને જીવતર વાટે અક્ષરનો દીવો, આપણે એમના કેટલાક અદભુત ભાષાંતરો છે. ઓસ્ટિન બુકેન્સનું નાટક ધ બ્રાઇડ તેમણે ગુજરાતીમાં નવ વધુ નામે આપ્યું. પત્રકારત્વના પુસ્તક અખબારી લેખન એ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું એવા 2 પુસ્તકો જે વર્ષોથી, ઓછામાં ઓછા 3 દાયકાથી જે પત્રકારત્વના વિદ્યાર્થીઓ છે ગુજરાતમાં, તે આ પુસ્તકો વાંચીને પત્રકારત્વ શીખે છે. સાહિત્ય અને પત્રકારત્વ એમનો અદ્ભુત પુસ્તક છે. તેમના કેટલાક પુસ્તકો અંગ્રેજીમાં પણ ટ્રાન્સલેટ થઈને ગયા છે. તે ઉપરાંત સંખ્યાબંધ એવા એમના જૈન ફિલસૂફીના પુસ્તકો, આપને જૈન રત્ન એવોર્ડ મળ્યો છે, ગુજરાત રત્ન એવોર્ડ મળ્યો છે, ધનજી કાનજી સુવર્ણચંદ્રક, હેમચંદ્રાચાર્ય એવોર્ડ, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, સાહિત્યમાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાતો એવો રણજીતરામ સુવર્ણચંદ્રક આપને મળ્યો છે. હજી હમણાં જ 2019માં તેમણે કરેલા બાળ સાહિત્ય પરના અનન્ય કાર્યને માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમને સન્માનિત કરાવાયા છે. આવા
માનનીય કુમારપાળજી આજે આપણી સાથે છે, આપણે એમને સાંભળવાના છીએ, તે આપણા સૌના માટે ગૌરવની બાબત છે. ધમ્મો મંગલ મુક્તિ ઠવ, અહિંસા સંયમો તવ, દેવાવીતમ નમન સંતિ, જસ ધમ્મે સાયમ. જૈન ધર્મએ આ જગતને એક આકાશ બતાવ્યું છે. મારો ધર્મ, મારો જ ધર્મ, મારો જ સંપ્રદાય, મારો જ મહિમા, એવા આ જગતની અંદર તીર્થંકર પરમાત્માએ એક એવા ધર્મનું નિરૂપણ કર્યું જે ધર્મ એ કોણ પાળી શકે, કોણ આચરી શકે, કોણ એના જીવનમાં ઉતારી શકે. તો ધમ્મો મંગલ મુક્તિ ઠમ, ધર્મ એ મંગલમય છે. તમે જુઓ, સારો છે, સુંદર છે, શુભ છે એમ નહી, પણ આ ધર્મ છે ને એ મંગલમય છે. અહિંસા સંયમો તપ, અહિંસા સંયમ અને તપ એ ત્રણ એના અંગો છે. તમે જુઓ, ધર્મની આખી વ્યાખ્યા, આવી વ્યાખ્યા તમને વિશ્વમાં ક્યાંય નહીં મળે. મોટે ભાગે ધર્મની વ્યાખ્યા એ મળશે કે તમે મારે માર્ગે આવો, મને અનુસરો, મારી વાતનો સ્વીકાર કરો, મારા ઉપદેશનું પાલન કરો. ત્યારે તમે જુઓ કે આ એક એવો મહાન ધર્મ આપણને પ્રાપ્ત થયો કે જે ધર્મ આપણને એમ કહે છે કે બસ અહિંસા સંયમ અને તપ, અહિંસા સંયમ. જો તારા જીવનમાં આ વસ્તુ આવી જાય, ધમ્મો મંગલ મુક્તિઠમ, અહિંસા છંતમો તપ, દેવાવીતમ નમન સંતિ, તમે વિચાર કરો કેટલી મહાન ઘટના છે, કેટલી મહાન બાબત છે કે સ્વયં દેવો પણ તને નમસ્કાર. આહા, કેવો ધર્મ, જ્યાં સામાન્ય રીતે આપણે જાણીએ કે દેવો ને મનુષ્ય નમસ્કાર. ત્યારે આ ધર્મ કહે છે કે તારું આત્મબળ, તારી આત્મચેતના, તારી આત્મજ્યોતિ, તારો આત્મપ્રકાશ એ એટલો ખીલાવ, એટલો એને મહેકાવ કે આ જગતમાં, આ જગતમાં એક નવી ધારા પ્રગટે. કેવી ધારા? તપ અને સંયમની ધારા. અરે, જ્યારે એ તપ અને સંયમની ધારા હોય ત્યારે સ્વયં દેવો પણ, તમે જુઓ જગત આખું દેવનો મહિમા કરતું હતું, પરમાત્માએ મનુષ્યત્વનો મહિમા કર્યો. એમણે કહ્યું કે માણસ જો સાચા સંદર્ભમાં ને રૂપમાં પોતાના જીવનને ગાળે તો સ્વયં દેવો પણ એને નમે છે. દેવાવીતમ, આવા મહાન ધર્મ વિશે આ સુરત નગરી, જાણું છું કે બહુ ધર્મ પ્રેમીઓ અને ધર્મ સ્નેહીઓનો નિવાસ છે ત્યાં. અને એવી સુરત નગરીમાં છેલ્લા કેટલાક સમયથી ભદ્રેશભાઈ જે પ્રયત્ન કરી રહ્યા છે, જે ધર્મ પુરુષાર્થ કરી રહ્યા છે, અને એક શુદ્ધ જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનો જે મોટો એમનો પુરુષાર્થ છે, એ અભિનંદનને પાત્ર છે. અને એટલે આજે આપણે એવા ધર્મની વાત કરીએ છીએ, એવા પ્રભુની વાત કરીએ છીએ કે જે પ્રભુએ જે આપ્યું છે. આપ કલ્પના કરો, હું ઘણી વાર કહું છું કે તમે એક ક્ષણ, થોડી ઘડી એટલી કલ્પના કરો કે તમને આ ધર્મ ન મળે હોત તો તમે કેવા હોત, ક્યાં દારૂમાં તમારું જીવન ડૂબી ગયું હોત, ક્યાં તમારા ઘરના સ્ત્રી વર્ગને પારાવાર અત્યાચારો સહન કરવા પડ્યા હતા, ક્યાં દુરાચાર હોત. અને એવે સમય આ ધર્મ આપણને મળ્યો. એટલે હું તો એમ કહું છું કે પરમાત્મા પાસે જાઓ ત્યારે કહો કે પ્રભુ, હું ધન્ય છું, હું આ ધર્મ પામીને ધન્ય. અને જેમ જેમ આ ધર્મની એક એક ભાવનાઓનો ઘટસ્ફોટ થાય, જેમ જેમ આ ધર્મની એક એક ભાવનાઓ આપણે જોઈ શકીએ, એમ એમ આપણને ખ્યાલ આવશે
કે આ ધર્મની જે વિશેષતા છે, આ ધર્મની જે આગવી શક્તિ છે, આગવી પરિસ્થિતિ છે, એ આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે કેવો મહાન આ ધર્મ છે. અને એટલે જ આ ધર્મનો જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે આપણે એ વિચારવું છે કે કઈ વસ્તુ કેવી ક્ષમા આપી પરમાત્માએ, એની તો આપ કલ્પના કરો કેવી ક્ષમા આપી. અરે આ ક્ષમા, અને કેવી રીતની ક્ષમા આપી. આ કોઈ પર્વાધિરાજ પર્યુષણ પર્વ એ ચાલ્યું જાય અને 7-7 દિવસ સુધી એમાં આપણે જોયા કરીએ, શું કરીએ, સાધના કરીએ. આપણે કશમાં સાધનાનો માર્ગ ચાલ્યા કરે, અને સાધનાનો માર્ગ જયારે ચાલે છે ત્યારે આપણા જીવનમાં જે પ્રકાશ થાય છે એ પ્રકાશ આપણે જોઈ અને આનંદ પામે, અને ત્યારે આ જગતનું મહાન પર્વ એ માટે છે. સ્વજનો, મારા પ્રિયજનો, કે આ જગતના આ મહાન પર્વની અંદર આપણે જે પામીએ છીએ એ શું પામીએ છીએ, એ આંતર શુદ્ધિ પામીએ છીએ. મને તમે વિચાર કરો કે દુનિયામાં એક પર્વની અંદર 7 દિવસ પ્રયોગ હોય, 7 દિવસ સાધના હોય અને 8મા દિવસે એનું શિખર આવે, કેવો મહાન ધર્મ છે આંતર શુદ્ધિમાં માંડનાર. એટલે જ પરમાત્માને વાક્યો, પ્રભુને એકવાર સવાલ થયો કે જૈન કોણ, કોને આપણે જૈન કહીએ છીએ, અને ત્યારે ઉત્તરમાં એક જ ઉત્તર મળ્યો, વિશુદ્ધ ચેતાઃ, જેનું ચિત્ત શુદ્ધ છે તે જૈન અને જેનું ચિત્ત અશુદ્ધ છે તે જૈન. આજે આપ સૌની સમક્ષ મારે ક્ષમાની વાત કરી છે, પણ આ ક્ષમા જગતમાં ઘણી જગાએ તમે ક્ષમાની વાતો સાંભળતા હો, પણ આ ક્ષમા એ વિશિષ્ટ ક્ષમા છે. અને એ ક્ષમાની પ્રાપ્તિ માટે આપ વિચાર કરો, 7-7 દિવસના કે દિગંબર ભાઈઓ હોય તો 9 દિવસના એક પ્રયોગો થાય. ક્યાં થાય? તમારા ભીતરની પ્રયોગશાળા. જગત આખું જે દર્શન લેબોરેટરીમાં મેળવે છે, પ્રયોગશાળામાં મેળવે છે, પરમાત્માએ મને અને તમને એ દર્શન એમની પ્રજ્ઞાની પ્રયોગશાળામાં. અને એવે સમય આપણે આજે જયારે ક્ષમાનો વિચાર કરીએ ત્યાં આપણે એ વિચારવું જોઈએ કે આ ક્ષમા દ્વારા આપણે શું કરીએ છીએ. તમે જો આજ સુધી લોકો એમ માનતા કે ક્ષમા એ માટે માગો કે તમે એને દુભવો છો, ક્ષમા એ માટે માગો કે તમે એની સાથે દુર્વ્યવહાર કર્યો છે, ક્ષમા એ માટે માગો કે તમે એની સાથે સારું વર્તન નથી કર્યું. જૈન ધર્મ કહે છે કે તમે ક્ષમા માંગો છો ત્યારે એ ક્ષમા, તમે જે ભૂલ કરો છો, તમે જે ગુનો કરો છો, ત્યારે માત્ર તમે સામી વ્યક્તિના આત્માને દુભવતા નથી. હું કોઈ કટુ વચન કહું અને એના આત્માને જ દુભવતો નથી, પણ અને કેવું અદભુત આધાર છે, સામી વ્યક્તિના આત્માને તમે દુભવતા નથી, તમે કોને દુભવો છો? તમે પોતાના આત્માને પણ દુભવો છો. એ આત્માને મન અને વચનથી તમે ત્રાસ આપો. અને એટલે જ આપણે સામી વ્યક્તિ તરફ કરેલા પાપો નહીં, પણ સ્વ પ્રત્યે કરેલા પાપોની જાણકારી મેળવી. હું કહું છું કે ક્ષમાપનામાં સૌથી પહેલી ક્ષમા આપણે આપણા આત્માની માંગી છે. આહા, કેટલો ચેતનવંતો, કેટલો પ્રભાવક, કેટલો બળવંત, કેટલો પવિત્ર, કેટલો શુદ્ધ, કેટલો નિર્મળ એવો આત્મા મને પ્રાપ્ત થાય. અને એ નિર્મળ આત્માની નિર્મળતામાં મેં વધારો કર્યો કે મેં આત્મા ઉપર કલુષિતતાના આવરણો એના ઉપર ઉઠાડી દીધા, કે મેં આત્મા ઉપર મારા વિષયો, વિકારો અને વાસનાઓના આવરણો ઉઠાડી દીધા. અને ત્યારે સૌથી પહેલી વાત તો એ છે ક્ષમામાં કે એનો પ્રારંભ મારી જાતથી થશે, મારા આત્માથી થશે, મારા ભીતરથી થશે. અને ત્યારે હું એ વિચારીશ કે મેં કોઈ ગરીબનું શોષણ તો નથી કર્યું, મેં કોઈને ખોટી રીતે લાંચ આપીને મારું કામ તો કરાવ્યું નથી, મેં મારો પરિગ્રહ કોઈને પીડા આપીને મેળવ્યો નથી. અને એવી રીતે ક્ષમા આપનારા દિવસોમાં
આ પર્વાધિરાજ પર્યુષણના દિવસોમાં આપણે એ વિચારવું જોઈએ કે મનુષ્ય પોતે પોતાના તાજના સાક્ષી બનવા, કે તમે એ અપરાધોનો એકરાર કરો. અને આથી જ આચાર્ય ભદ્ર બાહુ સ્વામીએ કહ્યું કે જે સાધક મન વચન અને કાયાના ત્રણેય યોગથી પ્રતિક્રમણ કરે છે, જે પાપને મિચ્છામી દુક્કડમ દે છે અને પુનઃ તે પાપ કરતો નથી. આપ જો કેટલાક લોકોની ભ્રાંત ધારણા એવી છે કે આજે મિચ્છામી દુક્કડમ આપણે માગી લીધું હોય પછી આવતીકાલથી નવેસર થઈ શકે. આ બહુ મોટી ગલતફહેમી છે. હકીકત તો એ છે કે આજે જેનું મિચ્છામી દુક્કડમ માગ્યું, આ વર્ષે જે મારી ભૂલોનું મિચ્છામી દુક્કડમ માગ્યું, એ મિચ્છામી દુક્કડમમાં માગતી વખતે પોતે કરેલા અપરાધોની ક્ષમા માગી, એ અપરાધો હું હવે ફરી ક્યારેય નહીં કરું એવો નિશ્ચય છે. એટલે આચાર્ય કુંદકુંદ સ્વામીએ કહ્યું કે ત્રણેય યોગથી પ્રતિક્રમણ કરે છે એ પાપને મિચ્છામી દુક્કડમ દે છે અને પુનઃ પાપ કરતો નથી, તેનું દુષ્કૃત, એનું જ પાપ મિથ્યા થઈ જાય છે. પાપને જાણીને આચાર્ય શ્રી કુંદકુંદાચાર્ય કહે છે, તેનો નિખાલસ એકરાર કરીને તેમજ એ પાપો ફરી ન કરવાની કૃતનિશ્ચયી પ્રતિજ્ઞા ખરી, પણ કેવી કૃતનિશ્ચયી પ્રતિજ્ઞા લેવાય ત્યારે જ ક્ષમાપનાની નજીક પહોંચાય છે. અર્થાત એ કે આપણે જે ભૂલને માટે ક્ષમાપના કરી, જે દોષને માટે પશ્ચાતાપ કર્યો, જે પાપને માટે પ્રાયશ્ચિત કર્યું, એ ભૂલ, એ પાપ, એ દોષ કરવાથી હંમેશા દૂર રહીશ એવો સંકલ્પ કરવો, એનું નામ છે. આવશ્યક નિર્યુક્તિ નામના આપણા ગ્રંથમાં કહ્યું છે કે સાધક પાપ પ્રત્યે એક વખત મિચ્છામી દુક્કડમ દઈને જો તે ફરી પાપનું સેવન કરે તો એ દેખીતી રીતે જુઠ્ઠું બોલે છે અને દંભની જાળ રચે છે. એ શું કરે છે? દંભની જાળ રચે. આ ક્ષમાપનાનો અર્થ જ એ છે. એ વીરની ક્ષમા ત્યારે હોય કે જ્યારે તમારા હૃદયમાં એકરાર કરવાની હિંમત હોય. એ વીરની ક્ષમા ક્યારે હોય કે જ્યારે તમારા હૃદયમાં દ્રઢતા હોય કે હવે આવી ભૂલ મારાથી ભવિષ્યમાં નહીં થાય. એ વીરની ક્ષમા ત્યારે હોય કે જ્યારે તમારા હૃદયમાં એક નિર્મળતાની પ્રબળ ઝંખના હોય, પોતાની થયેલી ભૂલોનો એકરાર હોય, પોતાના દોષોને દૂર કરવાની તત્પરતા તાલાવેલી અને ઉત્કટતા. અને ત્યારે આપણે જુઓ, ક્ષમા આપવાની હોય છે અને ક્ષમા માગવાની જાણીએ છીએ. મિચ્છામી હકીકતમાં બંને ક્રિયાઓ ભિન્ન છે. આપણે જરા આની ગહેરાઈમાં જઈ અને એનું પરિણામ પણ ભિન્ન છે. ક્ષમા માગવી એ ક્ષમા આપવા કરતા થોડી સહેલી છે. ક્ષમા માગીએ ત્યારે આપણે અહમને ઓગાળી નાખીએ છીએ. એટલું થાય, એક આપણા ભીતરની નમ્રતા જાગૃત થાય છે ક્ષમા માગીએ ત્યાં. સ્વજનો, એ ક્ષમા માગતી વખતે આપણે જાણીએ છીએ કે આપણો અહમ નાશ પામે છે અને એ પહેલું પગથિયું છે અહમનો નાશ. કેટલાક આશ્રમોમાં તમે જાઓ તો બહાર લખ્યું હોય છે કે અહીં બુટ તથા અહમ કાઢીને પ્રવેશ. આ અહમ માણસનો કેવો વિકરાળ છે આપણે જાણીએ છીએ. ક્યારેક આપની સાથે મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ ની વાત કરવાની મળશે કે જેમાંથી આપણને લબ્ધિદાતા ગુરુ ગૌતમ સ્વામી મળ્યા, ત્યારે ખ્યાલ આવે કે અહમની કેવી લીલા છે. અને એ અહમ માણસે જયારે ક્ષમા માગવા જાય ત્યારે કાઢી નાખે. સામી વ્યક્તિ ક્ષમા આપે કે ન આપે પણ માગનારને આંતર શુદ્ધિ થાય છે, એના હૃદયનો ભૂલોનો પશ્ચાતાપ થાય છે.
પરંતુ ક્ષમા માંગતી વખતે માત્ર ખમાવવાનું જ પૂરતું નથી, માત્ર ખમાવી દેવાથી પૂરતું નથી, ખમાવીને શાંત થવાથી પણ પૂરતું નથી, પણ ખરેખર તો ઉપશમાવવાનું છે. એ જ્યારે ઉપશમાવવાનું બને, એટલે કે જ્યારે તમારા ભીતરમાં એક ભાવ પ્રગટે, બદલાની ભાવના જાગતી હોય, વેરના વમળ જાગતા હોય, અને માણસ હકીકતમાં આપણે જાણીએ છીએ કે બીજાના અન્યાયનો ભોગ બન્યો હોય ત્યારે ઘણું ખવાયેલું હોય છે. માટે કોઈ આપને પૂછે, અને જરૂર પૂછે, કે ક્ષમાની વાત તો બધે જ કરી છે. મહર્ષિ વેદ વ્યાસે લખેલા મહાભારતમાં આપણે સૌ જાણીએ છીએ કે કુરુક્ષેત્રના રણ સંગ્રામ પછીની રાત્રે, પાંડવોના વિજય પછીની રાત્રે અશ્વત્થામાએ એ પાંડવોના પુત્રોને હણી નાખ્યા, અને ત્યારે એ અશ્વત્થામાને પકડીને લાવવામાં આવ્યો દ્રૌપદીની પાસે, જેના સંતાનોને ક્રૂર રીતે ઊંઘમાં હતા ત્યારે હણી. અને ત્યારે દ્રૌપદી એને ક્ષમા આપે છે. એ માટે ક્ષમા આપે છે કે જો તને સજા કરે, તને દંડ થાય, તારે હત્યા સહન કરવી પડે, હત્યા થાય તારે, તો જે મને દુઃખ થયું છે એક માને પોતાના દીકરાઓની હત્યા, એમ તને. તો આ ક્ષમા, અને પરમાત્માના જીવનમાં તમે જુઓ પદે પદે ક્ષમા જુઓ. અને ત્યારે આપણે જોયું કે અન્ય ધર્મોમાં ક્ષમાની વાત છે. કોઈ કેમ કહે કે તમે જાઓ ભગવાન પાસે અને પ્રભુ ચરણે બેસીને ભગવાન પાસે તમારા કરેલા પાપોની ક્ષમા, તમે કરેલી ભૂલની ક્ષમા માંગો. કોઈ કેમ કે તમે વળી બીજે ક્યાંક જાઓ, કોઈ મંદિરમાં જાઓ, પણ આપ જાણો છો કે મંદિરમાં જઈએ ત્યારે આપણે મનોમન ઈશ્વર પાસે ક્ષમા માંગીએ છીએ. પણ જૈન ધર્મની ક્ષમા એ જુદા પ્રકારની છે. એ ન તો ઈશ્વર પાસે જઈને માંગવાની છે, કે ન તો પોતાના ગુરુને ભૂલ કહી અને પ્રાયશ્ચિત કરવાની વાત છે. અહીં તો તમે જેનું હૃદય દુભ્યું છે, જેના દિલમાં તમારે માટે કોઈ ડંખ છે, તમારાથી જાણતા કે અજાણતા એનું થોડું અહિત થઈ ગયું છે, એની ક્ષમા માંગો. અને એટલે જ એ ક્ષમા મહાન છે. અને જો માણસના જીવનમાં ક્ષમા, મેં આપને કહ્યું તેમ કે જૈન દર્શનની ક્ષમાની વિરલતા આ છે કે એ ન ઈશ્વર પાસે, ન ગુરુ પાસે, ન બીજાની પાસે જઈને ક્ષમા માંગવાની વાત કરે છે. એ કહે છે કે જેને તમે દુભવ્યો છે એની પાસે જઈ અને તમે ક્ષમા. બીજી બાજુ તમે વિચારો, બીજી બાજુ વિચારો કે આ ક્ષમાનો વ્યાપ કેટલો છે જૈન દર્શન. આ એક જ દર્શન તમને એમ કહેશે કે તમે જાઓ વનસ્પતિ પાસે, વૃક્ષ પાસે, અને કહો કે મેં તને સહેજે પજવ્યું હોય, કોઈક વાર એક નાનકડી લાલચે તારું એક ફળ ખાઈ લીધું, અને તારા લીલા ફળનો મેં તોડ્યા, તો પણ તું મને ક્ષમા. કોઈ પ્રાણી પાસે જાઓ, આ વિશ્વ મૈત્રીનું પર્વ શબ્દ મેં એ માટે વાપર્યો કે કોઈ પ્રાણી પાસે જાઓ અને એની ક્ષમા માંગો કે મેં તને કોઈ રીતે કનડ્યું હોય તો મને માફ. આમ સમગ્ર સૃષ્ટિ, સકળ જગત, એની તમારે ક્ષમા માંગવાની છે. અને એટલે પરમાત્માએ આ જગતને એક મોટી વાત કરી કે તમે આ પૃથ્વી પર માત્ર માણસ જ નથી, માણસને જ સુખ દુઃખ થતા નથી, આ પૃથ્વી ઉપર પ્રાણીઓ છે, પ્રાણીઓને પણ સુખ દુઃખ થાય છે, આ પૃથ્વી ઉપર સરસ મજાની કુદરત પ્રકૃતિ છે, આ પ્રકૃતિ પણ વેદના અનુભવે છે, દુઃખ અનુભવે છે, આનંદ. એટલે જૈન ધર્મમાં તમને એક કોસ્મિક વિઝન મળ્યું છે
સકલ વિશ્વની વાત છે. અને એનો અર્થ શું થયો કે મારો સંબંધ આ વૃક્ષ સાથે પણ છે, એ વૃક્ષ લીલુંછમ બને અને હસતું હોય અને મારું હૃદય પણ હસવા, મારો સંબંધ પ્રાણીઓ સાથે પણ છે. અને આપ સૌ જાણો છો કે મનુષ્ય જાતિ આ વાત ભૂલી ગઈ અને પ્રાણીઓનો ભોજન તરીકે ઉપયોગ કર્યો, એની હત્યા કરવામાં કોઈ દયા આણી નહીં. અને આજે જગતની પરિસ્થિતિ એવી છે કે દુનિયામાં આવેલી ઘણી મહામારીના મૂળ કારણમાં આ પ્રાણીઓ પ્રત્યે આચરવામાં આવેલી ક્રૂરતા છે. અને કેવી ક્રૂરતા કરે છે મનુષ્ય, આપણે જાણીને આશ્ચર્ય થશે કે પ્રત્યેક 20 મિનિટે એક પ્રાણીની જાતિ નષ્ટ થઈ આ પૃથ્વી. પહેલા આપણે જાણીએ છીએ કે સવારે ઉઠતા કાબરના સાથ સંભળાય, ઘરમાં ચકલીએ માળો બાંધ્યો હોય, આ બધું ક્યાં ગયું? આ બધું મનુષ્ય જાતિએ એનું સત્યાનાશ પાડ્યું. અરે હકીકત એ છે કે માણસ વગર આ પ્રાણીઓ જીવી શકે, માણસ વગર આ પ્રાણીઓ નિરાતે જીવી શકે, આ પ્રકૃતિ નિરાતે જીવી શકે, પણ પ્રકૃતિ કે પ્રાણી વગર માણસનું જીવવું અસંભવ છે. ત્યારે ભગવાને કહ્યું હશે, આહા વિચાર કર, પ્રભુની વાણી તમે જુઓ બસ અદભુત છે. પ્રભુએ કહ્યું આયા તુલે પાયાસ, આ પ્રાણી માત્રને આત્મવત માનો, તમારા જીવા તમારા તમારી પાસે જેમ આત્મા છે એમ જ એવો આખો આત્મા એની પાસે. એટલે ક્ષમા માંગો ત્યારે માત્ર એ મૈત્રી ભાવનું તમારું ઝરણું તમારા સ્વજનો પૂરતું નહીં, તમારા મનુષ્ય સમાજ પૂરતું નહીં, પણ સકલ સૃષ્ટિ સમષ્ટિ પ્રત્યે એક ક્ષમા વહેવી જોઈએ. અને જ્યારે એક ક્ષમા સમષ્ટિ પ્રત્યે વહે, અરે આપણે કહેવું છે કે જૈન દર્શન એ સમષ્ટિનું દર્શન છે. અને એટલે તત્વાર સૂત્રમાં કહ્યું પરસ્પરોપગ્રહો જીવાનામ, એક જીવનો આધાર બીજા જીવ પર અવલંબિત છે, કેટલી મોટી વાત છે. અને એવે સમય આપણે આ ક્ષમાનો વિચાર ત્યારે ખ્યાલ આવે છે આખા વિશ્વ સાથે, યુનિવર્સ સાથે આ ફિલોસોફી આપણો સંબંધ જોડી આપે. આ બધા ગહન રહસ્યો આપણે જાણીએ અને એ ગહન રહસ્યો ઉપર કામ વિચારીએ ત્યારે ખ્યાલ આવે કે શું વાત છે. મને સ્મરણ આવે છે કે એક સમયે 1995 ની એ 15મી ફેબ્રુઆરીનો એ દિવસ હતો અને એ દિવસે મેં જોયું કે આજે જગતમાં એક નવું પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે. એ દિવસે વેટિકનમાં પોપ જ્હોન પોલ સેકન્ડે જૈન દર્શનના પુસ્તકોનો સમાદર અને કાર્યક્રમના પ્રારંભ પૂર્વે પોતાના બૂટ દૂર કરીને સૌની સાથે નમસ્કાર મહામંત્રમાં અને છેલ્લે ક્ષમાપના. આ છે શક્તિ, આ છે આ ધર્મની ધર્મનો પાવર. અને ત્યારે એક ક્ષમાનો વિચાર, જૈન દર્શનની મજા આ છે. એને બહુ ખબર છે કે લોકો બાહ્ય અને ભીતર બે જુદી વાત છે, બહારનો દેખાવ અને ભીતરની સચ્ચાઈ એ બહુ અલગ વાત છે. એને ખબર છે કે કેટલાક લોકો પોતાના ચહેરા ઉપર એક મોહરું, હવે તો આપણે માસ્ક રાખીએ છીએ, પણ એક મોહરું રાખીને જીવે છે. અને એટલે દરેક જગાએ દ્રવ્ય અને ભાવ એ બે ભેદથી આપણી સાથે વાત કરે છે કે દ્રવ્ય ક્ષમાપના અને ભાવ ક્ષમાપના. તમે જો કેવો ભેદ પાડી દીધો છે, આ દ્રવ્ય ક્ષમાપના કેવી. મને યાદ છે થોડા વર્ષો પહેલા જયારે ન્યુયોર્કમાં એક મારા મિત્રને ત્યાં ગયો તો એને એને ટેપ એટલે કે નળ ચાલુ કર્યો અને પાણી આવ્યું એટલે એને કહ્યું કે થેન્ક યુ.
આપણે તે કેવું પડે, કદાચ ટાઈમસર પાણી ન જાય, પણ એને થેન્ક યુ કહ્યું. કારણ શું? ઔપચારિકતા આવી ગઈ, એક ચીલા ચાલુ રૂઢી થઈ ગઈ. ત્યારે વ્યક્તિ એ જે ક્ષમાપના કરવાની છે એ ખરા હૃદયથી કરવાની જે ક્ષમાપના છે એને આપણે ભાવ ક્ષમાપના કહીએ છીએ. અને જેની પાસે સમ્યક દ્રષ્ટિ છે, જેની પાસે સમ્યક દ્રષ્ટિ છે, એ જ આત્મા ભાવ ક્ષમાપના કરી શકે છે. અનંતાનુબંધી કષાયોના ઉપસમાધિ ભાવે ભાવ ક્ષમાપના પ્રગટ છે. કોઈ ભૂલ એવી હોય છે, આપણે જાણીએ છીએ કે આપણને તત્કાલ ખબર પડી જાય કે આપણાથી ભૂલ થઈ. કોઈ ક્રોધ એકાદ દિવસ આવે ને ચાલુ થાય, કોઈક વાર 15 દિવસ રહે ને કોઈક વાર મહિના પણ. આ ક્રોધ એ પાણીમાં પડેલી ક્યાંક કાંકરી જેવો પણ છે અને ક્યાંક નદીની રેતીમાં દોરેલી લીટી જેવો પણ છે. ક્યાંક ક્રોધ એ શિલાલેખ જેવો પણ હોય છે. અને આથી જ આપણે જે પ્રતિક્રમણની પાછળનો આપણો ભાવ છે આ છે કે આપણે રાગથી દૂર થવું છે. ક્ષમાપનાથી પ્રત્યાખ્યાની કષાયો અત્યંત ઉપશમ પામે છે, અને એમાં પણ સાંવત્સરિક ક્ષમાપનાથી અપ્રત્યાખ્યાની ક્રોધ માન માયા લોભરૂપ કષાયોનું જોર ટળે છે અને અનંતાનુબંધી કષાયોનો ઉદય થાય. તો આમ ક્ષમા એ તારક છે અને રાગ એ મારક છે. ક્ષમા કરો અને ક્ષમા આપો એટલે બુદ્ધિનો ઉદય થાય છે, અને જેવો આ ઉદય થાય કે તરત જ વેર કે વિરોધ પ્રગટી શકતા નથી ક્યાંય. પરંતુ રજોગુણી કે તમોગુણી બુદ્ધિથી થયેલી ક્ષમાપના એ આત્મશુદ્ધિ લાવતી નથી. અને માટે જ આ પર્વાધિરાજ પર્યુષણમાં ક્ષમાપના એ કેવી છે. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે કે મોક્ષના ભવ્ય દરવાજા જેવી આ ક્ષમા છે. દિગંબરોના દશલક્ષી પર્વમાં પણ એને પહેલું સ્થાન છે. જુદા જુદા પ્રકારની ક્ષમા, ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા વગેરે, આ બધી ક્ષમા તો આપણા જીવનમાં છે જ, પણ વચન ક્ષમા અને એથી આગળ વધીને ધર્મ ક્ષમા અથવા તો સહજ ક્ષમા સુધી પહોંચે તો મોક્ષ સરળ છે એમ કહે છે. બૌદ્ધ ધર્મમાં પણ આ રીતે જુદી જુદી પારમિતા બતાવી છે. અને એને પણ કહ્યું છે કે ક્ષમા જેવો ગુણ લઈને એની પરમ કોટીએ પહોંચે છે એને માટે નિર્વાણ પણ સરળ. અરે આપણે તીર્થંકર પરમાત્માને શું કહીએ છીએ? આપણે એમને ક્ષમા શ્રવણ કહીએ છીએ. દેરાસરમાં પ્રવેશે ત્યારે વ્યક્તિ કહે છે ઈચ્છાવી ખમાસણો. જૈન ધર્મનું એક નામ છે આરહત ધર્મ. જૈન ધર્મ કહે છે કે ક્ષમામાં હો તો સારી અર્હતા, સારી યોગ્યતા ગણાય. જે સુષુપ્ત હોય તમે ક્ષમા ભાવ રાખો તો, જે સુષુપ્ત હોય તે જાગી ઉઠે, ઢંકાયેલું જ્ઞાન કે દર્શન ખુલી જાય અને સઘળી વિકૃતિઓ સમાપ્ત. બધા ધર્મમાં પાપની જીકર છે. કેટલાક ધર્મ તેનું ફળ ન મળે તે માટે ઈશ્વરની યાચના કરે છે કે ચમત્કારની સાધના કરે છે. જ્યારે જૈન દર્શન તો કહે છે કે પાપનું ફળ તો મળવાનું જ, માત્ર ત્યારે પાપનું ફળ ન મળે જ્યારે તમારા મનમાં ક્ષમા હોય. ક્ષમાનું આવું મહાત્મ્ય જૈન દર્શને. અને ત્યારે હવે પર્વાધિરાજ પર્યુષણ આવી રહ્યા છે ત્યારે આપણે ક્ષમા પ્રાપ્ત કરવા માટે આ 7 દિવસની પ્રયોગશાળા પછી જે ક્ષમાને મેળવવી છે એને માટે ક્ષમતામાં આવવું પડે. એને માટે છે સાબિત સમય, એટલે વર્તમાન જાગૃત રીતે. આ સમય શબ્દ જૈન ધર્મમાં બહુ જુદી જુદી રીતે સરસ રીતે વપરાય. સમય સારને યાદ કરો, સમય એટલે આત્મા. તો એક વર્તમાન તરફ જાગૃત, અને વર્તમાન તરફની જાગૃતિ આવે પછી આવે સામયિક, પછી આવે પ્રતિક્રમણ. માનવી પ્રાયશ્ચિત્ત કરે જાણતા અજાણતા, પ્રતિક્ષણ ક્ષણ પ્રતિક્ષમણ એ અતિક્રમણ કરે છે, નિયમનો ભંગ કરે છે, અને માટે ફરી નિયમમાં આવવા માટે એ પ્રતિક્રમણ કરે છે. આમ આ પર્વમાં આપણે ક્ષમા માંગીએ છીએ અને બીજાને આપણને ક્ષમા આપવા માટે પ્રેરીએ છીએ.
આવી નિર્ભયતા અને અભય કઈ રીતે આવતો હશે? આવી ક્ષમા પામવા મેળવવા માટેની નિર્ભયતા અને અભય કઈ રીતે આવતો હશે? ભગવાન મહાવીર સ્વામીને એમના પટ્ટધર ગુરુ ગૌતમ સ્વામીએ એકવાર બહુ જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન કર્યો કે આપ વારંવાર, પ્રભુને પૂછ્યું કે આપ વારંવાર ક્ષમાની વાત કેમ કરો છો? ત્યારે ભગવાને જવાબ આપ્યો, ઉત્તર ભગવાને કહ્યું, ક્ષમા કરવાથી પહેલા તો આહ્લાદનો ભાવ જાગે છે, અને આહ્લાદનો ભાવ જાગ્યા પછી એક વિશેષ પ્રકારની પ્રસન્નતા આવે છે, એક ભીતરની પ્રસન્નતા. જ્યારે પેલું મૈત્રીનું ઝરણું ભીતરમાં વહેતું હોય ત્યારે એ પ્રસન્નતા. આજે માણસ એ સુખ અને પ્રસન્નતા વચ્ચેનો ભેદ ભૂલી બેઠો છે. એ જેને સુખ માને છે, જેની પાછળ એ આંધળી દોટ મૂકે છે, અને ધારો કે એ પોતે એ ઈચ્છિત સુખ મેળવે છે તો એનાથી એને કશો આનંદ થતો. ભૌતિક પ્રાપ્તિ એવી છે કે જે મળે એનાથી સંતોષ ન હોય પણ અસંતોષ વધે. ભૌતિક પ્રાપ્તિ એવી છે કે જે હોય એના તરફ મેળવ્યા પછી બહુ રસ ઉડી જાય. તમને સ્કૂટરની જરૂર હોય, સ્કૂટર મળી જાય, પછી થાય કે ના મોટર હોય, તમારી પાસે મોટર હોય તો એમ થાય આજુબાજુ જુઓ ત્યારે વાહ આ લેટેસ્ટ મોડેલની મોટર હોય. મકાન હોય તો એમ થાય કે જરા ઊંચું મકાન હોય તો ઊંચું મકાન હોય તો એમ થાય કે જરા મહેલ જેવું મકાન, અને કોઈ અંતર. ભગવાનની વાણીનું સ્મરણ કરો, ઈચ્છા હું આકાશ સમા અનંત, ઈચ્છાઓ તો આકાશ જેટલી અનંત છે, એનો કોઈ છેડો આવવાનો નથી. તમારી તૃષ્ણા તમને દોડાવે જ રાખશે જેમ મૃગજળની પાછળ હરણ દોડે. અને ત્યારે માણસ જેને સુખ માને છે એ સુખ એને સાચું સુખ નથી આપતું. એ સુખ અંતે ક્ષણિક હોય છે અને અંતે દુઃખ લાવનારું હોય છે. આનંદ અને પ્રસન્નતા, સુખથી થતો આનંદ અને ભીતરની પ્રસન્નતા વખતે જોજનો દૂર છે. આ આનંદ થાય, તમને રસગુલ્લા ભાવતો હોય, સુરતમાં તો ભોજનનો વધુ વિશેષ મહિમા છે, એ ઘારી હોય છે, સુતર પેઢી બધું ઘણું હોય છે, કેટલી આઈટમો હોય છે, એ જ એમાં ગૂથું ખાઈ જઈએ તો એ રસગુલ્લા ખાવાથી સુખ થતું હોય. તમે એક ખાવ બહુ આનંદ આવે, પાંચ ખાવ ખૂબ ખુશ થઈ જાઓ, છ ખાવ વાહ બહુ મજા આવી ગઈ, સાત ખાવ થયું કે હવે અટકું તો સારું પણ હવે જીભનો સ્વાદ એવો છે, આઠ નવ ને દસ ખાવ પછી શું થાય એ આપણે જાણીએ છીએ કે અંતે બીમાર. બાહ્ય સુખો આપણા આવા છે, જેને સુખ માનીને દોટ મૂકીએ છીએ એ આવા છે. જે પહેલા સુખ આપે, જે પહેલા લોભામણા લાગે, જે પહેલા આકર્ષક લાગે, પછી અંતે એનું સમાપન ક્યાં આવે? એનું સમાપન દુઃખમાં આવે અને સમય જતા મૃત્યુમાં. એટલે પ્રભુએ કહ્યું કે આ ક્ષમા તો શું આપે? પ્રસન્નતા આપે છે. અને જુઓ, ગુરુ ગૌતમ સ્વામી પોતે પરમ જ્ઞાની હોવા છતાં પ્રભુની માફક પ્રભુની પાસે બાળકની જેમ પ્રશ્ન પૂછતા હોય છે, જિજ્ઞાસા કરતા હોય, એમ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતા ગુરુ ગૌતમ સ્વામીએ કહ્યું કે આ પ્રસન્નતાથી શું થાય? ક્ષમાથી આહ્લાદ જાગે, આહ્લાદથી પ્રસન્નતા આવે, તો પ્રસન્નતાથી શું? તમે એક આ મહાન દેશના ભગવાનની હૃદયમાં આજે ધારણ. ભગવાને કહ્યું આ પ્રસન્નતાથી બધા સત્વો, સત્વ એટલે માત્ર માણસ નહીં સમષ્ટિ, આ બધા સત્વો પ્રત્યે મૈત્રી ભાવ, આ મૈત્રી ભાવ જો તમે એક સરસ વસ્તુ આવી, આ મૈત્રી ભાવ થશે તમને જગત આખું ક્ષમા હશે તો જગત આખા સાથે તમને મૈત્રી રાખશે. હું કહું છું કે ક્ષમાપનાના દિવસે તમારા ઓળખીતાને કે પરિચિતોને નહીં પણ જે તમારા ખરેખરા દુશ્મન હોય એની પાસે જઈ અને કહો
કે મારો ધર્મ કહે છે હું તારી ક્ષમા માંગુ છું, મારાથી થયેલી ભૂલ હોય તો તું મને માફ કર. તો તમે જુઓ કે જે હૃદયની અંદર કેટલાય કાંકરા હતા, કેટલાય પથ્થર હતા, કેટલોય નિંદા હતી, એ બધું ઓગળી જશે અને એક સરસ મજાનું પ્રભાત ઉગશે, પ્રેમનું પ્રભાત ઉગશે, બંને ઉગશે. તો ક્ષમા એ શું કરે? બધા સત્વો પ્રત્યે મૈત્રીભાવ થાય, અને મૈત્રીભાવથી શું થાય? મૈત્રીભાવથી ભાવ વિશુદ્ધિ થાય, તમારા ભાવોમાં વિશુદ્ધિ થાય. અને તમારા ભાવ વિશુદ્ધ બને એટલે શું થાય? પ્રભુ કહે છે એટલે વ્યક્તિ નિર્ભય થશે. અને માટે જ પ્રભુ કહે છે ક્ષમાપણાને સર્વોપરી ગુણ કયો છે અને અહિંસા સાથે સંલગ્ન છે. આ અહિંસાથી જુદી ન પાડી શકે. તમારામાં અહિંસા હોય તો જ ક્ષમા આવી શકે. અને એટલે જ આજે માણસના જીવનમાં સૌથી મોટી જરૂરિયાત એ ક્ષમાની છે, અને સૌથી મોટી આવશ્યકતા એ ભાવો ભાવ તારીની ક્ષમારૂપી અમૃતનો પ્યાલો પીવાની છે. માટે ચાલો પર્યુષણનો હવે થોડા દિવસમાં પ્રારંભ થશે ત્યારે આપણે જાણતા અજાણતા થયેલા વેર વિરોધને અને પરસ્પરને મિથ્યા કરી આપણા સુંદર ભવિષ્ય માટે જાગૃત થઈએ. પુનઃ જે ભૂલ થઈ ગઈ છે અને જેની ક્ષમા માંગી છે એ ન કરવાનો નિશ્ચય કરીએ. ઉદારતાનો અમૃત પ્યાલો બસ રાત દિવસ પીધા કરીએ, અને હવે શરૂ થતી સપ્તદિન રૂપી સાધના નદીનો આપણે એમાં પ્રયાણ કરીએ અને છેલ્લે સંવત્સરીના સંગમ સ્થાને પહોંચીએ. અને એવે સમય આપ જાણો છો, એક સમય નવા વર્ષની કુમકુમ પત્રિકાઓ કે લગ્ન પત્રિકાઓ કંકાવટીના કંકુથી લખાતી હતી. હવે ક્ષમાપનાની કંકોત્રી એ કંકાવટીના કંકુથી નહીં પણ સાચા દિલના લોહીથી ને હૃદયના આંસુથી લખાવી જોઈએ. અને એ પણ કોને? એ પણ ખરા દોષીને, ખરા વેરીને, ખરા અપરાધીને. જય જિંદગી.